કેમ છો બાળકો? ચાલો આજે આપણે કલર વિષયમાં પુનરાવર્તન કરીએ. ગયા બાળક ગયા પીરિયડમાં આપણે શું કર્યું હતું બાળકો, યાદ છે ને? આપણે પુનરાવર્તન કરીએ છીએ. નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખાતા, યાદ છે? લખ તો લખો, પડ તો પડો. મેં તમને ઘરકામની નોટમાં પણ એ લખવા આપ્યા હતા, સાથે પોથીમાંથી તમે લખ્યા. સરસ, ચાલો હવે આજે આપણે આગળનું પુનરાવર્તન જોઈએ, બરાબર? તો જુઓ બાળકો, મેં અહીંયા એક પેજમાં કઈ દેખાય છે તમને શું લખ્યું છે? તો સૂચના વાંચે, ખાનાપૂરી શબ્દ બનાવો. આપણે સ્વાધ્યાય પોથીમાં આ કર્યું છે, બરાબર? જુઓ અહીંયા શું લખ્યું છે મેં, બકરી અને કરવત. અહીંયા ચિત્રની જગ્યાએ મેં શું લખ્યું છે, નામ લખ્યા છે. ખ્યાલ આવે છે તમને? યાદ આવ્યું? આ મેં અહીંયા બકરીનું ચિત્ર આવે અને અહીંયા કરવતનું, પણ મેં અહીંયા શું કર્યું છે, ચિત્રની જગ્યાએ નામ લખ્યા છે. આ તમારે પરીક્ષામાં શું આવશે, તમને ચિત્ર આવશે અને ચિત્ર જોઈને તમારે નામ લખવાના આવશે, બરાબર? જુઓ આ રીતે છે ને, અહીંયા ચિત્ર દોર્યા છે. મેં ચિત્ર નથી દોર્યા અને નામ લખ્યા છે. તો પરીક્ષામાં તમને આ રીતે પૂછાશે. આપણે આ સ્વાધ્યાય પોથીમાં કર્યું છે ને, ખ્યાલ આવે છે ને? ચાલો તો આપણે લખીએ, તો નોટમાં લખીએ, બરાબર? જો મેં અહીંયા ચિત્રની જગ્યાએ નામ લખ્યા છે, તમારે પણ તમારે ચિત્ર જોવાના છે. તો શું લખ્યું છે, બકરી અને કરવત. તો બકરી ત્રણ શબ્દનો છે, બકરી ત્રણ શબ્દનો છે અને કરવત ચાર શબ્દનો છે, ચાર મૂળાક્ષરનો છે. તો એ રીતે આપણે લખીશું. તો જુઓ, ક તો લખ્યું છે, બરાબર? તો અહીંયા આપણે લખીશું બ, પછી ક અને અહીંયા રી, બરાબર? ચલો, કરવત. તો કરવતનો ક લખ્યો જ છે, તો આપણે લખીશું બીજા ખાનામાં રવત. તો કરવત. તમારે આ રીતે ખાનાપૂરીને આખો શબ્દ બનાવવાનો છે. બકરી તો બકરી, કરવત. ખ્યાલ આવ્યો? ચાલો એ રીતે શું લખ્યું છે અહીંયા, બારી અને બાજરી. તો જુઓ અહીંયા બા લખ્યું જ છે, બરાબર? તો આ ખાનામાં આપણે શું લખીશું, રી. શું લખીશું? રી. બારી, બારી થયું, બાજરી. તો બા લખ્યું જ છે, તો અહીંયા નીચે ખાનામાં લખીશું જ અને રી, બાજરી. આ રીતે ખાનાપૂરીને શબ્દ પૂરો કરવાનો છે. ખ્યાલ આવે છે ને બાળકો, બારી અને બાજરી. ચલો હવે જુઓ, કીડી અને સાડી. તો ડી લખ્યું જ છે, બરાબર? તો આપણે અહીંયા લખીશું કી. તો કીડી શબ્દ બન્યો કીડી. હવે સાડી, તો ડી લખ્યો છે, તો અહીંયા આપણે શું લખીશું, સા. તો સાડી બન્યો. આ રીતે શબ્દ તમને પાછી બીજી વાર કહું છું, અહીંયા ઘડી પરીક્ષામાં નામની જગ્યાએ ચિત્રો આવશે. મેં ચિત્રો નથી દોર્યા, પણ ચિત્રની જગ્યાએ શું લખ્યું છે, એના નામ. તમને પરીક્ષામાં શું આવશે, અહીંયા ચિત્ર આવશે, કીડીનું ચિત્ર આવશે અને સાડીનું ચિત્ર આવશે. તો તમારે ચિત્ર જોઈને નામ લખવાના આવશે, બરાબર? ખ્યાલ આવે છે બાળક? ચાલો એ રીતે જુઓ, શું લખ્યું છે, દીપક અને પગ. તો પ લખ્યું છે, બરાબર? તો હવે આપણે અહીંયા શું લખીશું, દી પ. ચાલો તો અહીંયા લખીશું દીપક અને પગ. તો ચલો, દી પ લખ્યો જ છે, તો આવશે અહીંયા ક અને પગ. ખ્યાલ આવે છે બાળકો? હજી તમને કહું છું, દીપક એટલે દીવાનું ચિત્ર આવશે અને પગ એટલે પગનું ચિત્ર આવશે, બરાબર? ચાલો હવે એ રીતે શું લખ્યું છે વાંચો, બરણી અને સાવરણી. ચલો, સાવરણી ચાર મૂળાક્ષરનો શબ્દ છે એટલે અહીંયા લખીશું, અને બરણી એટલે અહીંયા જુઓ, અણી તો લખ્યું છે, તો બર લખવું પડશે ને. તો લખો બર અને અણી તો લખ્યું જ છે, બરાબર? બરણી. હવે આ શબ્દ લખીશું, તો અહીંયાથી ચાલુ કરીશું, સા વ રણી.
થઈ ગયો, ખ્યાલ આવ્યો? બરણી સાવરણી, બરાબર. ચલો હવે અહીં જુઓ, તિલક અને તિરાડ. તો તિલક અને તિરાડમાં તી તો લખ્યો જ છે, બરાબર. તો હવે અહીંયા આપણે લખીશું લ ક, લ ક, તિલક બહીનો શબ્દ. હવે આ શબ્દ તો તી લખ્યો છે, તો રાડ, તિરાડ થયું, ખ્યાલ આવ્યો? ચલો હવે નીચે જો શું લખ્યું છે, રાણી અને ચારણી. તો અહીંયા અણી લખ્યું જ છે, તો અહીંયા શું લખીશું આપણે, રા. તો શબ્દ બનશે રાણી. ચલો ચારણી, તો ચારણી. તો અહીંયા લખીશું પહેલાં આપણે ચા અને એની નીચે ર, અને અણી તો લખ્યું જ છે, ખ્યાલ આવ્યો? ચારણી અને રાણી. ચલો એ રીતે ઈશ અને નિસરણી. ઈશ તો અહીંયા લખીશું આપણે ઈ, અને સ તો લખ્યો જ છે. તો હવે નિસરણી, તો અહીંયા લખીશું ની સ લખ્યો જ છે, રણી, નિસરણી, બરાબર. બાળકો ખ્યાલ આવ્યો? આ રીતે તમારે પરીક્ષામાં ખાનાપૂરીને શબ્દ બનાવીને લખવાના છે. તમને ફરીથી એકવાર કહી દઉં કે મેં અહીંયા ચિત્રોના નામ લખ્યા છે, પણ પરીક્ષામાં શું આવશે, ચિત્રો આવશે, બરાબર. ચિત્રો જોઈને તમારે શબ્દ બનાવીને લખવાના આવશે, બરાબર. બાળકો ખ્યાલ આવ્યો? તમારે પણ ઘરકામની નોટમાં આ રીતે લખવાનું છે. તો બાળકો આજનું તમારું હોમવર્ક શું છે, સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર 16 તમારે ઘરકામની નોટમાં લખવાનું છે. જો તમને ચિત્રો દોરતા નહીં આવડે તો ચિત્રની જગ્યાએ તમારે શું લખવાનું છે, નામ લખવાના છે, બરાબર. મેં જેમ લખ્યા છે ને એ રીતે, બરાબર. તો આજનું તમારું હોમવર્ક શું છે, સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર 16 ઘરકામની નોટમાં લખવું. આજનું તમારું હોમવર્ક સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર 16 ઘરકામની નોટમાં લખવું. કેટલી વાર લખવું? એક જ વાર, અને સારા અક્ષરે લખવું, બરાબર. અને ચિત્ર નહીં દોરતા ચિત્રની જગ્યાએ આ રીતે નામ લખજો, બરાબર. બાળકો ખ્યાલ આવ્યો? ચાલો જય શ્રી કૃષ્ણ.